આજે છે જન્માષ્ટમી એટલે કે કૃષ્ણ જન્મોત્સવ। સૌપ્રથમ આજના દિવસે જન્માષ્ટમીના પાવન પ્રસંગે હું તમને બધાને અનંતના પરિવાર તરફથી હાર્દિક શુભકામના પાઠવું છું। આજના વિડીયોમાં આપણે તે જ જાણવું છે કે જન્માષ્ટમીનો અદ્ભુત દિવ્ય મહત્વ શું છે। તમને એ તો બધાને ખબર જ છે કે જન્માષ્ટમી એટલે કૃષ્ણ જન્મોત્સવ તમે બધા ઉજવ્યો, રાત્રે 12 વાગે મટકી ફોડી સંપૂર્ણ કાર્યક્રમ થયો, પરંતુ શ્રી કૃષ્ણના મતે એક અદ્ભુત સંદેશ પણ છે સાથે। શ્રી કૃષ્ણ તે પણ કહે છે કે તમે જન્મોત્સવ ઉજવો કે ના ઉજવો, પરંતુ તમારી અંદર રહેલા કૃષ્ણ તત્વને તમારે ઓળખવું ખૂબ જ જરૂરી છે, કેમ કે શ્રી કૃષ્ણ તેના સંપૂર્ણ જીવનકાળમાં વ્યક્તિ વિશેષ કરતા તત્વ વિશેષને વધારે મહત્વ આપ્યું છે। ત્યારે જ તે શ્રી અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કહે છે કે હરેક વિશ્વના કણ કણમાં હું રહેલો છું, એટલે કે હરેક જીવ, પછી મનુષ્યમાં પણ તમે હો, હું હો, હરેકમાં આપણે કૃષ્ણ તત્વ રહેલું છે અને સમયાનકાળ દરમિયાન તે કૃષ્ણ તત્વ ધીરે ધીરે વિલીન થઈ રહ્યું છે। તેના જ પરિણામે તમે ઉપદ્રવો જોઈ શકો છો, કંઈક યુદ્ધની પરિસ્થિતિ છે, કંઈક હિંસાનો માહોલ છે, કંઈક મહામારીનો માહોલ છે। તેનું કારણ શું છે? ભગવાનનો તો જન્મોત્સવ દર વર્ષે આપણે ઉજવીએ છીએ, પરંતુ શું એવું ઘટે છે જેના લીધે આ સંપૂર્ણ હકીકત આપણે કંઈક ગુમાવી બેસીએ છીએ? અને શ્રી કૃષ્ણએ તે અદ્ભુત રીતે સમજાવી જ છે, પરંતુ શ્રી કૃષ્ણ હંમેશા હરેક વાત ડીકોડ અવસ્થામાં કહેતા કે જેને જે જરૂરિયાત હોય તે અવસ્થા પ્રમાણે તે વસ્તુને પ્રાપ્ત કરી લે અને સત્ય અર્થને પામી અને પરા અવસ્થાને પ્રાપ્ત કરી લે। શ્રી કૃષ્ણ હંમેશા કોઈ પણ વાત કહેતા તેની પાછળ એક અદ્ભુત રહસ્યરૂપી સંદેશ હતો અને તેના જન્મોત્સવમાં પણ સંદેશ હોવો જરૂરી જ છે, કેમ કે જે વ્યક્તિ વિશેષ આધ્યાત્મિકતાની પરમ સીમાએ હોય, જે યુગ પુરુષ પરમ સીમાએ પ્રાપ્ત હોય, તેના શું જન્મમાં પણ રહસ્ય ના હોઈ શકે? કેમ કે તેનું સંપૂર્ણ જીવનકાળ જ કર્મના આધીન હતું, તો તેની જન્મ અવસ્થા, જન્મ ઘટનામાં પણ કંઈક રહસ્ય છુપાયેલું છે। તો તે જ વાત છે કે તમે તમારી અંદર રહેલા કૃષ્ણ તત્વને જન્મ આપો, તમારી અંદર જે જન્મ સમયથી જ કૃષ્ણ તત્વ રહેલું છે તેનો પણ તમારે સમયાંતરે જન્મનો વિકાસ કરવો જરૂરી છે, કેમ કે શ્રી કૃષ્ણ તેમ કહે છે કે મારા ભરોસે રહો કરતા મારા ઉપર ભરોસો રાખો, કેમ કે મારા ભરોસે તમે બેસી રહેશો તો તમને એમ લાગશે કે કાંઈ કામ જ નથી કરવું, ભગવાન સંભાળી લેશે, તો તમે કર્મને પ્રધાનતા નથી આપતા। અને શ્રી કૃષ્ણના રૂપે કર્મને પ્રધાનતા પ્રથમ છે, ત્યારબાદ ધર્મને પ્રધાનતા છે, કેમ કે તેના જીવન ચરિત્રના 3 અદ્ભુત અંગો ગણો તો છે કર્મ, ધર્મ ને મર્મ। જેમ શ્રી રામના કેમ 3 અદ્ભુત અંગો હતા, સત્ય, પ્રેમ અને કરુણા, તેમ શ્રી કૃષ્ણના 3 અદ્ભુત અંગો છે કર્મ, ધર્મ અને મર્મ। પહેલા કર્મને મહાનતા છે, ત્યારબાદ ધર્મરૂપી અદ્ભુત ગઠન છે અને ત્યારબાદ મર્મરૂપી સંપૂર્ણ વિશ્વને શીખ છે। તેમ શ્રી કૃષ્ણ પણ કર્મને પ્રધાનતા આપે છે, એટલે જ તે કહે છે કે મારા ઉપર તમે ફક્ત ભરોસો રાખો, પરંતુ ભરોસે બેસવાની વાત નથી કરતા। એટલે તે રીતે તમારી અંદર તમારું જે કૃષ્ણ તત્વ છે તેને તમારે પારંગત કરવું પડશે, તેને ઓળખવું પડશે અને પરિણામે તમારે તેની ઉપર કામ કરવું પડશે। ત્યારે હરેક મનુષ્ય કૃષ્ણ બનશે અને જ્યારે સંપૂર્ણ વિશ્વ કૃષ્ણ બનશે ત્યારે કળયુગની જગ્યાએ સતયુગની ઓટોમેટિક સ્થાપના થવાની સંભવત છે। સતયુગ એટલે શું? યુગ પરિવર્તન। શું એટલે પ્રલય થઈ જશે, બધી વાત એ સમયાંતર આપણે જોશું, પરંતુ વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે સતયુગ એટલે શું? હરેક જીવમાં રહેલ જ્યારે કૃષ્ણ તત્વ ચરમસીમાએ હશે ત્યારે ઓટોમેટિક સતયુગની સ્થાપના થઈ જશે। અને પ્રમાણ શું કે તમારી અંદર કૃષ્ણ તત્વ જાગૃત થઈ રહેલું છે। જો તમારી અંદર પ્રેમ, કરુણા, બીજાના પ્રત્યે લાગણી, મૂંગા પશુઓ પ્રત્યે તમને કંઈક સહાનુભૂતિ પ્રાપ્ત થાય, હરેક મનુષ્ય પ્રત્યે તમને કંઈક સહાનુભૂતિ જાગવા માટે, ત્યારે તમારે સમજવું કે તમારું કૃષ્ણ તત્વ ધીરે ધીરે જાગૃત થઈ રહેલું છે। શ્રી કૃષ્ણ તેમજ હંમેશા મહત્વ આપે છે કે મારી કરતા તમારા ઉપર કામ કરો, એટલે તમારી અંદર રહેલા કૃષ્ણ ઉપર કામ કરો। કૃષ્ણ આપણા છે, બધાના છે, તેમજ તમારા પોતાના પણ છે, એટલે કૃષ્ણ તમારા પોતાના છે એટલે શું? તમે પણ ખુદ કૃષ્ણ જ છો। શ્રી કૃષ્ણ અર્જુનને જ્યારે આ વાત કહે છે અને જ્યારે અર્જુનને સમજે છે ત્યારે વિરાટ સ્વરૂપના દર્શન થાય છે। શું કામ? ત્યારે એક લિંક હતી, સંપૂર્ણ યુગની યુનિકનેસ ત્યાં સ્થાપિત થઈ ગઈ હતી। શ્રી રાધાને પણ તે પ્રેમરૂપી સ્થાપિત થઈ, શ્રી મીરાને ભક્તિરૂપી સ્થાપિત થઈ, તેમ આપણે બધાએ પણ કૃષ્ણ તત્વને એક ભક્તિરૂપી સ્થાપિત કરવી પડશે। ભક્તિ એટલે શું? અનુષ્ઠાન કરવું, શું સંપૂર્ણ આઠમ રહી લેવી, શું સંપૂર્ણ શ્રી કૃષ્ણના ભક્તિમાં, ભજનમાં ગાંડા થઈ જવું, દાન અનુષ્ઠાન કરવું, તે તો છે જ, પરંતુ સાચી ભક્તિ શ્રી કૃષ્ણ કોને માને છે? નિરાકારની ભક્તિ, જે તમારી અંદર રહેલું છે, જે તમારી અંદર તત્વ શ્રી કૃષ્ણને જન્મ અવસ્થાથી પ્રાપ્ત કરાવેલું છે, તો તેને તમે અનાદર કરો છો અને બાહ્યરૂપી ભક્તિમાં ખોવાઓ છો, તો તમે ખરા અર્થમાં જન્માષ્ટમીનો સંપૂર્ણ ઇતિહાસ તો શું, સંપૂર્ણ મહત્વ પણ પ્રાપ્ત કરી શકતા નથી। શ્રી કૃષ્ણના મતે, શ્રી વિષ્ણુના મતે, શ્રી મહાદેવના મતે, શ્રી બ્રહ્માજીના મતે એક અદ્ભુત વાક્ય તે જ છે, તમારી અંદર જે બ્રહ્મ તત્વ રહેલું છે ત્યારે તમે તેને પ્રાપ્ત કરશો ત્યારે તમે પરા અવસ્થાને પ્રાપ્ત કરી જશો। હરેક મનુષ્યને આ જ્ઞાન પ્રાપ્ત હોવા છતાં પણ અબોધ અવસ્થામાં વયા જાય છે, તેનું કારણ શું છે? પ્રલોભી રૂપી પ્રવૃત્તિઓ। आपणे बधाने जन्माष्टमीनुं महत्व शुं देखाय छे के फोटा पाडवा, आम करीने स्टेटस मूकी देवा, व्हाट्सएप में बधाने मेसेज करी देवो अने त्यारे बस रात्रे 12 वागे जन्माष्टमीनो कार्यक्रम उजवो, प्रसादी लेवी, मटुकीनो प्रोग्राम करो अने छूटा पड़ी जवो। बस नवुं आवी गई पछी काई महत्व रहेतुं नथी। पछी आगला दिवस आगला वर्षे क्यारेक जन्माष्टमी आवशे पाछी त्यारे पाछुं स्टेटस मूकशुं। एम हरेक जेटला पण प्रसंगो छे तेनुं आपणे महत्व स्टेटस रूपी करता जाईए छीए। हरेक घटनाओं छे ते आध्यात्मिक रीते आपणे कंईक संदेशो आपे छे, परंतु आपणे तेने ग्रहण करवा माटे सक्षम नथी होता अने परिणामे ज्यारे आवी युद्धखोर जेवी परिस्थितिओ थाय छे, हिंसानो माहोल बने छे, त्यारे आपणे भगवानने याद करीए छीए के हे भगवान मारी शुं भूल हती। ते भगवान काई न कहे, शुं काम काई न कहे, एम ज कहे छे के मैं तने बधुं तत्व विशेष ज्ञान तारी अंदर आपी दीधेलुं छे, पण ते क्यारेय तेने गोतवानो तो एक और वात गई पण एक झलक पामवानो पण ते प्रयास नथी कर्यो, तो पछी हुं काई न करी शकું। भरोसो क्यारे राखे श्री कृष्ण कोई भक्त उपर ज्यारे तेने 99% प्रोसेस करी हो, 1% तेमनो भरोसो काम करे छे। पण आपणे ऊंधुं करीए छीए, 1% प्रयास करवो छे, 99% भरोसे बेसवुं छे, तो शुं घटित थाय? कशुं घटित ना थाय। जेम कुहाडीना 99 घा मारवाथी एक घा काफी छे संपूर्ण वृक्षने धराशायी करवा माटे, तेम 99 कर्मना घा होय त्यारे एक परमार्थनो घा तमारा जीवनने सत्य गति तरफ अने सद्गति तरफ पामवा माटे अद्भुत प्रयत्न रूपे छे। श्री कृष्ण तमे खुद परम भाव साथे सखा रूपी भाव मान्या छे, त्यारे ज हुं मारी जातने पण एवो सक्षम गणुं छुं श्री कृष्णना भावथी ज ते के हुं तमारी सामे अद्भुत ज्ञान पीरसुं छुं। शुं काम के मैं एने सत्य रीते प्राप्त करवा माटे एक प्रयास कर्यो, तेमने जाणवा माटे मैं अमुक प्रयास कर्या। हुं फक्त त्यां ना ऊभी रह्यो श्री कृष्ण एटले आ अद्भुत व्यक्ति, परंतु मैं तत्व विशेष रूपी ने तेना तत्व ज्ञान ने माइंड साइकोलॉजी ने समझवानो प्रयत्न कर्यो, त्यारे तमारी सामे अद्भुत कॉन्फिडन्स रीते आ वातो करी शकું છું, આવા अद्भुत वीडियो तमारी समक्ष रजू करी शकું છું। આપણે ऑलरेडी श्री कृष्णना ऊपर अद्भुत वीडियो बनाव्या छे, संपूर्ण एक माइंड साइकोलॉजी रूपी तेने सखा भाव तरीके समझवा माटे अद्भुत वीडियोनु प्लेलिस्ट बनाव्યું છે। જો તે તમે નથી જોયું તો ઉપર આઈ સેક્શનમાં આપી દઉં છું, તે પણ જોઈ લેજો। તમારા જીવનમાં એક અद्भुत જ્ઞાનનો તત્વચિંતનના ઊંડાણ સુધી પ્રયાણ થઈ જશે તેની ગેરંટી હું ખુદ આપું છું। श्री कृष्ण छे ने तमे जरा परमात्मा रूपी समझी लो छो ने त्यारे तमे प्रयास उपर एक पाणी फेरवी दो छो। शुं काम के ई तो बधुं करी शके, पर भगवान हता, परंतु तमे ते केम नथी जोया के ते बाळपणनी अवस्थाथी जन्मता वेत माता पिताथी दुख रूपी तमने विरह सहन करवो पड्यो छे। श्री कृष्णने पण डिप्रेशन आव्युं छे, श्री कृष्णने पण टेन्शन आव्युं छे, परंतु आपणे ते वातमां रस नथी, आपणे फक्त तेना पराक्रम चमत्कारमां ज रस छे। पण ते अद्भुत सखा रूपी जो तमे तेने समझशो ने तेनी हरेक हरेक झीणावटने तमे समझी शकशो। अने ज्यारे तमे हरेक हरेक झीणावट रूपी समजवा जाओ ने त्यारे मित्र भाव रूपी तमारा प्रगट थाय ने। ज्यारे मित्र केम आपणे कोई पण एक तमारो संपूर्ण बेस्ट फ्रेंड होय तेनी साथे तमे केम झीणी झीणी वात शेयर करी शको, तमे एक समय एवो हशे के तमारी अंदर रहेला कृष्ण तत्व साथे तमे झीणी झीणी वात शेयर करशो। श्री राधा छे, श्री मीरा छे, अर्जुन छे, तेना कृष्ण साथे अद्भुत नामो जोडाणा छे, तेनुं कारण शुं छे? तेने बधा लोको करता कंईक अलग कर्युं छे। अलग एटले शुं कर्युं छे? तेमने श्री कृष्णना मूळ स्वरूपमां जाण्या छे। तेने नथी द्वारकाधीश तरीके जोया, नथी तेमने गोकुळना नटखट रीते जोया के नथी तेने कोई आभा रीते जोया, फक्त तेना मूळ स्वभावने तेमने पाम्या छे। प्रेम तेमनो मूळ स्वभाव छे, कर्म तेमनो मूळ स्वभाव छे, ज्ञान छे तेमनो मूळ स्वभाव छे। एम जीवनमां हरेक जग्याए तमने कृष्ण जीवनमां घणी जग्याए मळे छे, पण आपणे दृष्टि एटली अद्भुत नथी होती के आपणे तेनो अनादर करी देसीए छीए। आपणा माटे श्री कृष्ण एटले मुकुटधारी, मुरलीवाळा, सुदर्शनधारी, पर जो साचा भावमां श्री कृष्णने जाणशो ने तमने खबर पडशे के हरेक कणमां श्री कृष्ण छे, हरेक निराकार जीवमां पण श्री कृष्ण छे। तमारे घरमां वनस्पति होय ने एनुं પાંદડું पण श्री कृष्ण रूपी ज छे, पण ज्ञान ग्रहण करवा माटे आपणे आपणी अंदरना कृष्ण तत्वने जागृत करवुं પડશે। बस आजना विडियोमां अद्भुत आटલું જ तमने जणावीश। जो विडियो पसंद आव्यो हो तो विडियोने लाइक करजो, મેક્સિમમ લોકો સુધી શેર કરજો અને ચેનલ પર પ્રથમવાર આવ્યા છો અને શ્રી કૃષ્ણના અદ્ભુત માઇન્ડ સાયકોલોજીને સંપૂર્ણ રીતે સમજવા માંગો છો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આ સબસ્ક્રાઇબ મારા માટે નથી, આ સબસ્ક્રાઇબ તમારા માટે છે, જેથી જેવો હું વિડીયો મૂકીશ શ્રી કૃષ્ણ ઉપર એક અદ્ભુત તેવી નોટિફિકેશન તમને તાત્કાલિક મળી જાય અને સમયનો સેજ પણ વેડફાટ કર્યા વગર તમે તે જ્ઞાનને અદ્ભુત રીતે ગ્રહણ કરી શકો, સાથે તમારા પરિવારમાં તેને શેર કરી શકો। અને આપણી આ જે ચેનલ છે તે સંપૂર્ણ પરિવાર સાથે જોવાલાયક ચેનલ છે, એમ નહીં કે તમારે એકલાએ જોવાલાયક ચેનલ છે। તમારા બાળકોને વિડીયો દેખાડો, તમારા માતા પિતાના વિડીયો દેખાડો, તમારી પત્નીના વિડીયો દેખાડો, તેમજ ભાઈઓ તેમજ તમારી આજુબાજુના જેટલા પણ સંબંધીઓ છે તેનો પણ આ વિડીયો દેખાડો, જેથી તેને પણ તમારી એની અંદર રહેલા કૃષ્ણ તત્વને જાગૃત કરવા માટે એક નાનો એવો પ્રયાસ કરે। અને હવે એક એવો વિડીયો લાવશું કે જેથી તમને એ પણ સમજાય કે કૃષ્ણ તત્વ જાગૃત કરવું કઈ રીતે। એની શું પ્રોસેસ છે, કેમ કે આપણે ઓલવેઝ પ્રોસેસને મહત્વ આપીએ છીએ રિઝલ્ટ કરતા. આપણે શ્રી કૃષ્ણના પરા અવસ્થાએ પરમ અવતાર રૂપે જોઈએ છીએ, પણ તેની પાછળ એક પ્રોસેસ જેને તેમણે ફોલો કરી છે, તેના કૃષ્ણ તત્વને તેને જાગૃત કર્યું છે, ત્યારે જ તે કહી શકે છે કે અહમ બ્રહ્માસ્મી, હું જ બ્રહ્મ છું, હું જ નિરાકાર છું, હરેક વિશ્વના કણ કણમાં હું છું. ક્યારે અર્જુનને કહી શકતા હોય, પણ આપણે તે વસ્તુ ઘણીવાર સમજવા માટે સક્ષમ નથી. આપણે વ્યક્તિ વિશેષ વધારે મહત્વ લાગે છે તત્વ વિશેષ કરતાં, પરંતુ હજી હું તમને કહીશ તત્વ વિશેષને મહત્વ આપજો, કેમ કે નિરાકાર જે છે તે જ સંપૂર્ણ છે, નિર્બ્રહ્મ છે તે જ સંપૂર્ણ છે. પરબ્રહ્મની વાત કરવા માટે નિર્બ્રહ્મને સમજવા જરૂર છે, નિર્બ્રહ્મને સમજવા માટે નિરાકારને સમજવા જરૂર છે, અને નિરાકારને સમજવા માટે તમારી અંદર રહેલા તત્વને સમજવું જરૂરી છે, કેમ કે તમે પણ આ એક વિશ્વનો, સમગ્ર બ્રહ્મનો એક નાનો એવો ભાગ જ છો. બસ અહીં જ વિડીયોને વિરામ આપીશ. જય દ્વારકાધીશ.